નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોની અંદર આપણે ધોરણ બાર મનોવિજ્ઞાન વિષયની અંદર વિભાગ એ ના મોસ્ટ આઈએમપી પચાસ જેટલા વિકલ્પો અને એ પણ જવાબ સાથે જોવાના છે એટલે આ વીડિયો તમે શરૂઆતથી લઈ અને અંત સુધી જોવાનું રાખજો સાથે સાથે પરીક્ષા લખવા જાઓ એની પહેલાં એક વખત અવશ્ય આ વીડિયો જોઈ નાખજો વિભાગ એની અંદર જે વિકલ્પો પૂછાય છે દસ ગુણના એ વિકલ્પો આની અંદર મોસ્ટ આઈએમપી વિકલ્પો જવાબ સાથે કવરેજ કરેલા છે એટલે તમારે આ વીડિયો જોશો એટલે સાથે સાથે તૈયારી પણ તમારી થતી રહેશે અને હા આપણી ચેનલ ઉપર જો તમે નવા હો અને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરી નાખો અને બે લાઇકનને પણ પ્રેસ કરો જેથી કરી હર હંમેશ તમે મારી સાથે જોડાયેલા રહો તો આપણે ચાલો શરૂઆત કરીએ કે મનોવિજ્ઞાનની અંદર વિભાગ એની અંદર જે વિકલ્પો પૂછ્યા છે એટલે કે દસ વિકલ્પો પૂછ્યા છે એ દસ વિકલ્પોને આપણે મોસ્ટ આઈ એટલે કે પચાસથી સાઠ જેટલા વિકલ્પો આજે તમને જવાબ સાથે આપવાના છે અને હવે આપણી ચેનલ ઉપર રોજ બરોજ તમને બોર્ડની પરીક્ષા સુધી આઈ પ્રશ્નોના ભંડાર મળવાના છે અને એ પણ જવાબ સાથે તો ચાલો શરૂઆત કરીએ તો અહીંયા પ્રશ્ન છે વિકલ્પ છે કે દ્રષ્ટિ સંવેદન માટે જવાબદાર કોષોનું નામ આપો વિકલ્પ ફરીવાર સાંભળી લો દ્રષ્ટિ સંવેદન માટે જવાબદાર કોષોના નામ આપો જે તમે લાઈવ ચેટ ચાલી રહી છે એની અંદર પણ કોમેન્ટ કરી અને જવાબ આપી શકો છો અથવા તો કોમેન્ટ બોક્સની અંદર પણ તમે કોમેન્ટ કરીને જવાબ આપી શકો છો તો ચાલો અહીંયા પ્રશ્ન છે દ્રષ્ટિ સંવેદન માટે જવાબદાર કોષોના નામ આપો તો આનો જવાબ આવે છે સળી કોષો અને શંકુ કોષો એટલે કે દ્રષ્ટિ જે છે દ્રષ્ટિ સંવેદન માટે જવાબદાર કોષો કયા છે તો સળી કોષો અને શંકુ કોષો આવે છે પ્રશ્ન બીજો છે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણના પ્રયોગો કોણે કરેલા છે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણના પ્રયોગો થોરણ ડોયકે કરેલા છે કોણે કરેલા છે થોરણ ડોયક જવાબ આવશે બીજો પ્રશ્ન છે બુદ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર કોણે દર્શાવ્યું હતું બુદ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર સ્થળને દર્શાવ્યું હતું એટલે કે વિકલ્પ સિંહ સાચો છે ચોથો છે મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું મનો શારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું તો જવાબ આવે છે મનોવલણ એટલે કે મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા છે એ મનોવલણ છે આગળનો પ્રશ્ન લઈએ કઈ મનોવિકૃતિમાં બાળક તેને કહેવામાં આવેલા વાક્યોનું પુનઃ ઉચ્ચારણ અવારનવાર કર્યા કરે છે તો એવી કઈ મનોવિકૃતિ છે કે જેની અંદર બાળક તેને કહેવામાં આવતા વાક્યોનું પુનઃ ઉચ્ચારણ અવારનવાર કર્યા કરે છે તો એનો જવાબ આવે છે મોટી જમ શું આવે છે મોટી જમ બીમારી છે કે જેના કારણે બાળક અવારનવાર જે આપણે એને વાક્ય કહીએ એનું પુનઃ ઉચ્ચારણ કર્યા કરે છે આગળ છે મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ધ્યાનનો ધ્યાનનો પ્રચાર કરવામાં આવ્યો છે તો મહર્ષિ યોગી દ્વારા ભાવાતીત ધ્યાનનો પ્રચાર કરવામાં આવ્યો છે આગળ જોઈએ મિત્રો મનોવિશ્લેષણાત્મક અભિગમ સાથે કોનું નામ જોડાયેલું છે મનો વિશ્લેષણાત્મક અભિગમ સાથે ફ્રોઈડનું નામ જોડાયેલું છે આગળ છે નીચેનામાંથી કયું વ્યવસ્થાપકોનું મૂળભૂત કાર્ય છે નીચેનામાંથી કયું વ્યવસ્થાપકોનું મૂળભૂત કાર્ય છે તો આયોજન કરવું એ વ્યવસ્થાપકોનું મૂળભૂત કાર્ય છે આગળ જોઈએ મૂલ્યાંકન કેન્દ્રો કોની પસંદગી માટે ઉપયોગમાં લેવાય છે તો મૂલ્યાંકન કેન્દ્રો છે એ વ્યવસ્થાપકોની પસંદગી માટે ઉપયોગમાં લેવાય છે દસમો જોઈએ બિનશાબ્દિક સંકેતોને પારખવામાં કોણ વધુ કુશળો જોવા મળે છે તો બિનશાબ્દિક સંકેતોને પાળખવામાં મહિલાઓ સૌથી વધારે કુશળ જોવા મળે છે આગળ છે ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે તો ધ્યાનની જનની તરીકે રસ ઓળખાય છે આગળનો પ્રશ્ન શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહે છે તો શીખેલી પ્રતિક્રિયાની જે લુપ્તતા થાય છે એને શું કહેવામાં આવે છે તો વિલોપન કહેવામાં આવે છે યાદ રાખજો મિત્રો શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહે છે તો વિલોપન કહેવામાં આવે છે આગળ મનો દુર્બળતા ધરાવતી વ્યક્તિનો બુદ્ધિઆં કેટલો છે જો તમને આવડતો હોય તો કોમેન્ટની અંદર ફટાફટ કોમેન્ટ કરી શકો છો કોમેન્ટ કરો જેથી ખ્યાલ આવે કે તમને કેટલો રસ છે તમારી કેટલી તૈયારી છે પ્રશ્ન હું વાંચું છું મનો દુર્બળ મનો દુર્બળતા ધરાવતી વ્યક્તિનો બુદ્ધિઆં કેટલો હોય છે ફટાફટ કોમેન્ટ કરો પાંચ સેકન્ડનો સમય છે તો આનો બુદ્ધિઅંક કેટલો હોય છે સિત્તેરથી નીચે હોય છે બીજો પ્રશ્ન લઈએ સામાજિક રીત રિવાજો મૂલ્યો રહેણી કહેણી અને વિચારસરણી આત્મસાત કરવાની પ્રક્રિયા એટલે શું તો સામાજિકીકરણ શું આવે છે સામાજિકીકરણ આગળનો પ્રશ્ન લઈએ તબીબ સાંભળને તબીબી સંભાળને કયા પ્રકારનું સાધન કહી શકાય છે તો તબીબી સંભાળને ભૌતિક સાધન કહી શકાય છે આગળનો પ્રશ્ન જોઈએ કે અસરકારક સલાહના લક્ષણો નીચેના મોથી કોણે દર્શાવ્યા છે તો અસર અસરકારક સલાહના લક્ષણો નીચેના મોથી પેટર્સને દર્શાવેલા છે આગળ પર્યાવરણની મોટા ભાગની સમસ્યાઓ કેવી છે તો પર્યાવરણની મોટા ભાગની સમસ્યાઓ માનવ સર્જિત જોવા મળે છે આગળનો પ્રશ્ન નીચેનામાંથી કયું સંસ્થાનું લક્ષણ નથી નીચેનામાંથી કયું સંસ્થાનું લક્ષણ જોવા મળતું નથી તો એ છે સેવાનો અભાવ એ સંસ્થાનું લક્ષણ હોતું નથી આગળનો પ્રશ્ન લઈએ કઈ સંરચના પરિસ્થિતિને ઝડપી પ્રતિભાવ આપે છે તો સરળ સંરચના જે પરિસ્થિતિ એવી છે કે જે ઝડપથી પ્રતિભાવ આપે છે આગળની વાત કરીએ તો મનોવિજ્ઞાનની એક શાખાને વિધાયક મનોવિજ્ઞાન એવું નામ કોણે આપેલું છે વાત કરીશું તો કે માર્ટિન મનોવિજ્ઞાનની એક શાખાની વિધાયક મનોવિજ્ઞાન એવું નામ આપેલું છે માર્ટિન સેલિગેમ આગળ છે કયા વૈજ્ઞાનિકના મતે ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીયકરણ કરવું તો આ વ્યાખ્યા આપનાર છે જેમ્સ ડ્રેવર આગળ છે નીચેનામાંથી કયો કે તબીબી ક્ષેત્રે નોબેલ પારિસ્થુતિક મળેલું છે તો પાવલોને તબીબી ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળેલ છે આગળનો પ્રશ્ન આયોજન જેવી બોધાત્મક પ્રક્રિયા માટે મગજનો કયો ભાગ જવાબદાર છે આયોજન જેવી બોધાત્મક જે પ્રક્રિયાઓ છે એના માટે મગજનું નિમ્ન ખંડ જવાબદાર છે આગળ વાત કરીએ માનવીના મનમાં રૂઢ થયેલા ખ્યાલો એ શું છે મનોવલણો છે માનવીના મનમાં ખ્યાલો છે એ સુખના સિદ્ધાંતને અનુસરે છે આગળ છે મુક્ત સાહચાર્ય પદ્ધતિ કોણે આપી તો મુક્ત સાહચાર્ય પદ્ધતિ ફ્રોઈડે આપી આગળનો પ્રશ્ન લઈએ કયા મનોવૈજ્ઞાનિક પર્યાવરણ અને ભૌગોલિક પર્યાવરણને જુદા પાડે છે કયો મનોવૈજ્ઞાનિક પર્યાવરણ અને ભૌગોલિક પર્યાવરણને જુદા પાડે છે તો કર્ટ લેવિન મનોવૈજ્ઞાનિક જે છે એ ભૌગોલિક પર્યાવરણ અને મનોવૈજ્ઞાનિક પર્યાવરણને જુદો પાડે છે નેક્સ્ટ પ્રશ્ન લઈ લઈએ જેમાં ઉપરી વ્યવસ્થાપન દ્વારા જ બધા જ નિર્ણયો લેવાતી હોય અને તેમની નીચેના લોકોએ પાલન કરવાનું હોય તેને શું કહેવાય છે તો એને કહેવાય છે વિશિષ્ટીકરણ અરે સોરી કેન્દ્રીયકરણ કહેવાય શું કહેવાય છે કેન્દ્રીયકરણ આગળનો પ્રશ્ન બે અથવા બેથી વધુ બે અથવા બેથી વધુ વ્યક્તિઓ વચ્ચેની મોટા મોડની વાતચીતને શું કહેવાય છે તો વાતચીતને મુલાકાત કહેવામાં આવે છે આગળનો પ્રશ્ન નીચેનામાંથી કયું નિષેધક ભાવ દર્શાવતું વિશેષણ છે તો નિષેધક ભાવ દર્શાવતું વિશેષણ છે શર્મિંદાપણું આગળ વાત કરીએ બાહ્ય જગતનું નિરીક્ષણ કેટલા વિભાગમાં કરવામાં આવે છે તો બાહ્ય જગતનું નિરીક્ષણ આ ત્રણ વિભાગમાં કરવામાં આવે છે ધ્યાન સંવેદનનું અને કેન્દ્રીયકરણ આગળ જોઈએ કોઈપણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવામાં આવે છે તો એને સામા સાહજિક વર્તન કહેવામાં આવે છે આગળ વ્યક્તિગત ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપનાર સૌ પ્રથમ પ્રયાસ કોણે કરેલો છે તો એ પ્રયાસ કરેલો છે એબિંગ ઓશે આગળનો માતા પિતા ભાઈ ભાંડુ સાથે થતી વિધાયક પારિસ્થિતિક આંતરક્રિયા પ્રેમ સ્નેહ અને સહકારથી બાળકમાં શું વિકસે છે તો એનાથી બાળકની અંદર વિધાયક મનોવલણ વિકસે છે આગળ નૈતિક મૂલ્યોનું ધોરણ નીચું હોય તેવું વર્તન અસાધારણ છે આ વ્યાખ્યા કોણે આપેલી છે તો આ વ્યાખ્યા આપેલી છે જેસી કોલમેન ખાસ યાદ રાખજો મિત્રો નૈતિક મૂલ્યોનું ધોરણ નીચું હોય તેવું સા તેવું વર્તન અસાધારણ છે આ વ્યાખ્યા આપે છે જેસી કોલમેન આગળ સલાહ પ્રક્રિયાના કેટલા સોપાનું બ્રોમર અને સોસ્ટ્રેમોએ દર્શાવેલા છે તો એ દર્શાવેલા છે સાત આગળ પર્યાવરણીય સમસ્યાઓમાંથી બચવા કયા મનોવૈજ્ઞાનિકની ભૂમિકા મહત્વની છે તો એમાં આવે છે સમાજ મનોવૈજ્ઞાનિકની ભૂમિકા અગત્યની છે આગળ છે કર્મચારીની પસંદગી માટેની પદ્ધતિઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી કર્મચારીની પસંદગીની પદ્ધતિમાં નીચેનામાંથી કઈ પદ્ધતિનો સમાવેશ થતો નથી તો એના અંદર લાગવગ કે ભલામણ પદ્ધતિ આવતી નથી આગળ છે જે સાધન દ્વારા વિ વિજ્ઞાનનો સોરી વિજ્ઞાપનનો ફેલાવો થાય તેને વિજ્ઞાપનનું શું કહેવાય છે તો એને વિજ્ઞાપનનું માધ્યમ કહેવામાં આવે છે આગળ વિધાયક મનોવિજ્ઞાન એ લાંબો ઇતિહાસ અને ટૂંકો ભૂતકાળ છે એવું કોણે નોંધ્યું છે વિધાયક મનોવિજ્ઞાન એ લાંબો ઇતિહાસ અને ટૂંકો ભૂતકાળ છે એવું પીટરસને નોંધેલું છે આગળ પ્રત્યક્ષીકરણ સંગઠનના નિયમો આપનાર મનોવૈજ્ઞાનિકો કયા કયા છે તો પ્રત્યક્ષીકરણ અને સંગઠનના નિયમો આપનાર વૈજ્ઞાનિકો છે સી વર્ધિમર કોહોલર અને કોફકો આગળ અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં થતા સાપેક્ષ કાયમી પરિવર્તનને શું કહેવાય છે તો એને કહેવાય છે શિક્ષણ આગળ પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો અભ્યાસ ઈસવીસન ઓગણીસો પચીસમાં કોણે શરૂ કર્યો હતો તો એ શરૂ કર્યો હતો ટર્મને ખાસ યાદ રાખજો પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો અભ્યાસ ઈસવીસન ઓગણીસો પચીસમાં કોણે શરૂ કર્યો હતો ટર્મને શરૂ કર્યો હતો આગળ મનોવલણો જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે તો સંપાદિત હોય છે આગળ આંતરિક સહજ પ્રતિક્રિયા કઈ છે તો રડવું આંતરિક સહજ પ્રતિક્રિયા છે રડવું આગળનો પ્રશ્ન લઈ લઈએ હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે તો ચેતન અચેતન મન સાથે સંકલિત છે ઓઝોનનું પડ પાતળું થવાના કારણો કયા રોગોનું પ્રમાણ વધારે છે મિત્રો પ્રશ્ન આવડતો હોય તો કોમેન્ટ કરો ફટાફટ કે ઓઝોનનું પડ પાતળું થવાના કારણે કયા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે અથવા તો વધવાની શક્યતા છે એ ચામડીના કેન્સર બી લોહીના કેન્સર સી અસ્થમા કે ડી લોહીનું ઊંચું દબાણ ફટાફટ કોમેન્ટ કરું પાંચ સેકન્ડનો સમય છે ફટાફટ ઓકે કરી નાખી તો આનો જવાબ આવે છે ચામડીનું કેન્સર આગળ જોઈએ કાર્યોના સ્વરૂપના આધારે કાર્યોનું પરસ્પર અનુરૂપ એકમોમાં સામૂહિકીકરણ એટલે શું તેનો જવાબ આવે છે કાર્ય વિશિષ્ટીકરણ ઇચ્છિત પ્રવૃત્તિને પ્રબળ કરે તેને શું કહેવાય છે તો ઇચ્છિત પ્રવૃત્તિને પ્રબળ કરે તેને પ્રબલન કહેવામાં આવે છે જવાબ આવે છે પ્રબલન આગળ જોઈએ સંસ્કૃતિમાં નીચેનામાંથી કોનો સમાવેશ કરી શકાય તો સંસ્કૃતિમાં નીચેનામાંથી આપેલા તમામનો એટલે કે સામાજિક નિયમો સામાજિક ધોરણો અને સામાજિક મૂલ્યો એટલે કે આપેલા તમામનો સમાવેશ કરી શકાય છે કયા મનોવિજ્ઞાનિકે ગંધના છ પ્રકાર દર્શાવ્યા છે તો ગંધના છ પ્રકાર એનિંગ મનોવૈજ્ઞાનિકે દર્શાવેલા છે આગળ થોન ડોઈકના બિલાડી પરના પ્રયોગમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું તો ચોવીસ પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે દર્શાવેલો છે તો ગિલફર્ડે બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત દર્શાવેલો છે આગળ વિવિધ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ કે બના પ્રત્યે જે ખ્યાલો બંધાય છે તેને શું કહેવાય છે તો એને કહેવાય છે મનોવલણો અજ્ઞાત કે અભાનપણે અહમને ટકાવી રાખવાની પ્રયુક્તિ એટલે બચાવ પ્રયુક્તિ આગળ જોઈએ અષ્ટાંગ યોગના કેટલા સોપાનો છે અષ્ટાંગ યોગના આઠ સોપાનો છે કયા મનોવૈજ્ઞાનિકે પર્યાવરણના અભિગમની પાંચ તંત્રના ખ્યાલ દ્વારા સમજાવ્યું છે તો બ્રોન ફ્રેન બેનરી મનોવિજ્ઞાની પર્યાવરણના અભિગમની પાંચ તંત્રના ખ્યાલ દ્વારા સમજાવ્યું છે જેમાં એક જ વ્યક્તિ વ્યવસ્થાપક અને માલિક બંને હોય તેવી સંરચના એટલે કઈ સંરચના તો સરળ સંરચના આગળ કઈ સંરચનાનો સપાટ સંરચના કહે છે સરળ સંરચનાને સપાટ સંરચના પણ કહેવામાં આવે છે આગળનો પ્રશ્ન લઈ લઈએ વિધાયક મનોવૈજ્ઞાનિકોના મતે કોણ વધુ સુખી છે તો વિધાયક મનોવૈજ્ઞાનિકના મતે સ્ત્રી અને પુરુષ બંને સુખી છે આભાર મિત્રો જો તમારે ભાગ બી ફટાફટ જોઈતો હોય તો કોમેન્ટની અંદર કરો અને આ વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટની અંદર લખી મોકલો અને બાકીના બીજા દસ વિદ્યાર્થી મિત્રો તમારા સાથી મિત્રોને વાત કરો જેથી કરી તેમને પણ આનો લાભ મળે